સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ પદે કોંગ્રેસના કલ્પનાબેન ધોરિયા અને ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ ટમાલિયાની વરણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કુલ 34 બેઠકો પૈકી કોંગ્રેસના ફાળે 23 બેઠકો રહેલી છે, જ્યારે ભાજપના ફાળે 11 બેઠકો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ માટે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટ પ્રમાણે પ્રમુખ તરીકે કલ્પનાબેન ધોરિયા અને ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ ટમાલિયાની વરણી કરવામાં આવી હતી. અને પીઠ કર્મઠ અમારા કોંગ્રેસના અગ્રણી એવા કરમસિંહભાઈના સુપુત્રી, આજે મહિલા પ્રમુખ તરીકેનો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનો કાર્યભાર સંભાળે છે, અને સાથે સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અને મારા વરિષ્ઠ મુરબ્બી આપણા માનનીય સાંસદ શ્રી સોમાભાઈ, અમારા પ્રદેશ કોંગ્રેસના અગ્રણી શ્રી ભીખુભાઈ, આ તમામના પ્રયત્નોથી અમને બંનેને જે આ કાર્યભાર સંભાળ્યો છે એ અમારી એક સંગઠનની તાકાત, મારા કાર્યક્રમ મિત્રોની તાકાત, મારા સાથી સદસ્ય મિત્રોની તાકાત, આપ સૌએ અને કોંગ્રેસે અને એક નાનામાં નાના કાર્યકરે અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે એમાં અમે પરિપૂર્ણ થઈ શકીએ એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. આવતું વર્ષ ચૂંટણીનું વર્ષ છે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતો અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત એગ્રેસિવ લોકસેવા માટે કામ કરશે, અને મારા તમામ સાથી સદસ્ય મિત્રો આ માટે અમને સાથ અને સંપૂર્ણ સહકાર આપશે. હું અને ઉપપ્રમુખ કાંતિભાઈ બંને ઓબીસી સમાજમાંથી આવે છે, ત્યારે અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. ખાસ કરીને અમારા કોળી સમાજને જ્યારે પ્રદેશે જેના